નમસ્તે જૈન મિત્રો આજના વિડીયોની અંદર મધ્યાહન ભોજન યોજના માટે જે ભરતી કરવામાં આવી રહી છે એ વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર લઈશું સાથે મિત્રો આ માટેનું જે નોટિફિકેશન છે એની પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી એ પણ આ વિડીયોની અંદર જણાવીશ તો મિત્રો વિડીયોને પૂરો જોવે એટલે એ પણ ખબર પડી જાય કે કઈ રીતે તમે અહીંયા અરજી કરી શકો છો તો મિત્રો બોટાદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત છે હવે મિત્રો ચાર જગ્યાઓ ટોટલ આપેલી છે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર એ જગ્યાનું નામ છે મિત્રો અને માસિક મહેનતાણું છે પંદર હજાર રૂપિયા છે ફિક્સ આપવામાં આવશે હવે મિત્રો તમે બોટાદ ડોટ એનઆઈસી ડોટ ઇન એ વેબસાઇટ ખોલશો એટલે તમને આવું કંઈક જોવા મળશે અહીંયા તમને જે ઉપર આ નિશાન દેખાય છે એના ઉપર ક્લિક કરશો એટલે તો મિત્રો એ નિશાન ઉપર ક્લિક કરવાથી અહીંયા તમે નોટિસ એ લખેલું છે એની સામે પ્લસની નિશાની છે આ જે ટીક છે એના ઉપર એકવાર ક્લિક કરવાની છે તો ત્યાં મિત્રો રિક્રુટમેન્ટ નામનો આ રીતનો ઓપ્શન હશે એ તમે જોઈ શકો છો એના ઉપર ક્લિક કરવાથી ફાઇનલી તમને જે આની પીડીએફ છે જાહેરાત છે એ મળી જશે તો આ રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આની સ્ટાર્ટ ડેટ છે અઠ્યાવીસ નવ બે હજાર વીસ છે અને એન્ડ ડેટ છે સાત દસ બે હજાર વીસ છે તો સાત દસ બે હજાર વીસ પહેલાં જે લોકો એપ્લાય કરવા માગતા હોય એમને એપ્લાય કરવાનું છે તો શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો એક છે માની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશિયન સાયન્સની ડિગ્રી અને બીજું છે ઉમેદવારોના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે એટલે તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ છે મિત્રો તો એમના માટે પ્રેક્ટિકલ ટેસ્ટ છે એ પાસ કરવાની રહેશે અનુભવ છે બેથી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો માંગેલો છે બીજું છે મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે જો તમારામાંથી કોઈ પણ લોકોએ મધ્યાહન ભોજન યોજના પહેલાં કામ કરેલું હોય તો એમને પેલી અગ્રતા આપવામાં આવશે વયમર્યાદા છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર અઢાર વર્ષથી ઓછી કે પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ એટલે અઢારથી પાંત્રીસની વચ્ચે તમારી ઉંમર છે એ થવી જોઈએ તો મિત્રો અરજી ફોર્મ તેમજ નિમણૂક માટેની લાયકાત અને શરતો અંગેની વધુ માહિતી નાયબ કલેક્ટર મભોની કચેરી કલેક્ટર કચેરી પ્રથમ માળ સી વિંગ જિલ્લા સેવા સદન ખસ રોડ બોટાદ ખાતેથી તથા એચ ટીટીપી બોટાદ ડોટ એનઆઈસી ડોટ ઇન હમણાં આપણે મિત્રો જોયું એ વિડીયોમાં હું તમને આગળ જણાવી ચૂક્યો છું ત્યાંથી મેળવી શકાશે તો નોટિફિકેશનની અંદર જેટલી પણ કન્ડિશન માગેલી છે એ કન્ડિશન જો તમે પૂરી કરી શકતા હોય તો સાત દસ બે હજાર વીસ પહેલાં પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે તો આનું જે મેરિટ છે એનું લિસ્ટ નાયબ કલેક્ટર મુંબઈઓ બોટાદની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે અને જે લોકોને સિલેક્ટ કરવામાં આવશે એમને ઇન્ટરવ્યૂ માટે અને પ્રમાણપત્રોની ચકાસણી માટે લેખિત અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે